હરિજમાં ચાલી રહેલા ગુટખા અને મસાલાના કાળા બજારિયા બેફામ ફરી રહ્યા છે ત્યારે આ લોકો પર પ્રશાસન ક્યારે જાગશે તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો। અત્યારે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હરિજના લોકો દ્વારા માસ્ક ન પહેરનાર જાહેરમાં થૂકનાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારને હરિજ મામલતદાર નગરપાલિકા અને પોલીસ સાથે મળી 200 રૂપિયાના દંડ વસૂલવામાં આવ્યા હતા। ત્યારે હરિજમાં ચાલી રહેલા ગુટકા અને મસાલાના કાળા બજારિયા બેફામ થયા છે ત્યારે આ લોકો પર પ્રશાસન ક્યારે જાગશે તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જ્યારે હરિજ બજારમાં હોલસેલની પાન મસાલાની દુકાનના દુકાનદારો પોતાની દુકાનો બંધ રાખે છે અને બંધ બારણે ગુટકા અને મસાલાનો ધંધો કરતા હોય ત્યારે હરિજમાં છૂટક વેપારીઓને પણ મસાલાની ચીજ વસ્તુઓ કાળા બજારમાં વેચવા મજબૂર કરી રહ્યા છે અને સરકાર દ્વારા 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી પરંતુ ઘણા બજારના ભાવ ગુટકા અને મસાલા બીજે જવા માટે હોલસેલ વેપારીઓની દુકાનો બંધ જોવા મળી રહી છે। વિનોદ ઠાકર, KTV ન્યૂઝ, હરિજ।